પ્રવાસન ક્ષેત્રે ગુજરાતનો એક અસ્મરણીય ઉત્સવ એટલે કે કચ્છનો રણોત્સવ ગણાય છે આ વર્ષે કચ્છનો રણોત્સવ એક માસ એટલે કે માર્ચ સુધી લંબાવવામાં આવ્યો હતો ત્યારે આ વખતે કચ્છના રણોત્સવના સહેલાણીઓની સંખ્યામાં ઘટાડો જોવામાં આવ્યો અને જેને લઈ તંત્રને પરમિટ અન્વયે થતી આવકમાં પણ ગાબડું જોવા મળ્યું લગભગ ત્રણ મહિના ચાલનારો કચ્છનો રણોત્સવ એક આગવી ઓળખ ધરાવે છે પહેલી નવેમ્બરથી શરૂ થતો કચ્છ રણોત્સવ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયા સુધી પ્રવાસનનું વિશેષ આકર્ષણ કેન્દ્ર બને છે પરંતુ આ વર્ષે રણોત્સવનો સમયગાળો બાર માર્ચ સુધી વધારવામાં આવ્યો છે જોકે સમયગાળો વધવા છતાં પ્રવાસીઓના આંખ કે આવકમાં નોંધનીય વધારો થવાની વાત તો દૂર રહી ઉલટાનો આ બંનેમાં ઘટાડો થયો છે આ વર્ષની વાત કરીએ તો ધોરડોના સફેદ રણનો નજારો માણવા આવતા પ્રવાસીઓની સંખ્યા ઘટીને બે થઈ ગઈ છે જ્યારે પરમિટ ફી પેટે તંત્રને 1 કરોડ 89 લાખ 22 હજાર ની આવક થઈ છે જે ગત વર્ષની તુલનાએ 87 લાખ જેટલી ઓછી છે આ સીઝનમાં ટોટલ 2 લાખ 49 હજાર અને 21 જેટલા પ્રવાસી આવ્યા છે 8 તારીખ સુધીમાં જેના લીધે તંત્રને ટોટલ એક કરોડ નાઇન્ટી સેવન લાખ જેટલી આવક થઈ છે ગત વર્ષે ટોટલ ત્રણ લાખ ફિફ્ટી ટુ થાઉઝન્ડ બાવન હજાર જેટલા પ્રવાસીઓ હતા એની સરખામણીમાં આ વખતે બે લાખ અને ઓગણપચાસ હજાર જેટલા આવ્યા છે હા આ વખતે શરૂમાં થોડું વરસાદ હતો એટલે રન ક્લિયર દેખાતું ન હતું એના એના લીધે શરૂમાં પંદર દિવસમાં ઓછા પર્યટક ત્યાં જોવા મળ્યા હતા પર છેલ્લા એક મહિનામાં

જેને લઈને રણોત્સવ વધારવામાં આવ્યો આ તરફ રણોત્સવના અંતિમ દિવસો દરમિયાન બોર્ડ એક્ઝામ તેમજ કોરોના વાયરસની અસરને કારણે મુસાફરોએ મોટાભાગે સફેદ રણની મુલાકાતે આવવાનું ટાળ્યું એટલે એ સવાલ થાય છે કે રાજ્યના અન્ય પ્રવાસન સ્થળોના આકર્ષણ ઉમેરાતા સફેદ રણ તરફ પ્રવાસીઓનો જોક થોડો ઓછો થતો તો નથી જોવા મળી રહ્યો ને પરેશ રાજ નિર્માણ ન્યૂઝ કચ્છ